મામાના ઘરે મેરેજ કરવા. આજે અમારું પેણું કાપડું, અમારું આહિરાણી લુક કર. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો? બધા મજામાં? આશા કરું બધા મજામાં જ હશો. તો જો આજે છે કેટલી તારીખ? 22. આજે 22 તારીખ છે અને આજે અમે લોકો જવાના છીએ ગામડે, એમ કે મારા મામાના છોકરાના મેરેજ છે 23 અને 24. કાલે માંડવા છે અને બ્રહ્મદિવસ જાન છે. માંડવાના દિવસે ઉતરીશ, કેમ કે પછી મારે ઘણા દિવસ જ ગામડે રોકાવાનું થશે, કેમ કે 28-29 કુટુંબમાં પણ મેરેજ છે એટલે ઘણા દિવસ રોકાવાનું થઈ જશે. એટલે મેં કીધું તો હવે માંડવાના દિવસે જ જાઉં, પછી અહીંયા પછી ન હાલે એમ. ઘરે જઈને પછી બહાર જમવું પડે ખોટું ને એટલે. અને જો મેં બધી પેકિંગ કરી લીધી છે, થોડું ઘણું બાકી રહી ગયું હશે એ હવે થોડુંક હમણાં કરી લઈશ. અને આજે 20-30 જાઉં છું. પહેલાં તો અમારા ઘરે જ જઈશ, પછી 20-30 એટલે મારા મામાની લોકો 20-30 રહે. મારે કેટલા 3 માસી અને 3 મામા 20-30 રહે એટલે મારે એક જ ગામમાં મોસ્ટ ઓફ બધું આવી જાય એટલે મજા આવે એમ. તો હાલો હવે જઈએ મામાના ઘરે મેરેજ કરવા. સારું, તો ચાલો હવે. હમણાં બ્લોગ બહુ મસ્ત મસ્ત આવવાના છે મેરેજના અને બધાને હું મળીશ ને એ બધા. તો બ્લોગ કન્ટિન્યુ જોયા રાખજો. અને કાલનો બ્લોગ જોયો ન હોય તે જરૂર જોજો. કાલ મારા કાકાની આવ્યા હતા અને એ લોકો કાંઈક રેડ બસની મિટિંગ હતી તો તેમાં એને જઈ ગયા હતા. અને બહુ કોમેડીવાળો બ્લોગ છે. અને ફોર વ્હીલને પછી ટેસ્ટ ડ્રાઈવ લેવા ગયા હતા એવું બધું હતું. જેણે એ બ્લોગ જોયો ન હોય તે જોજો અને બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અમે લોકો અહીંયા રાતના 1:15 હવે જમવાના છીએ. તો હવે અમે લોકો જમી લઈએ, પટા જમીન પછી નીકળવાનું છે. છીએ ક્યારે સવારે કંઈક 6:45 કેમ પહોંચ્યા, પછી આવીને જઈ તો સૂઈ જ ગયા હતા. પછી મેં વાતું જીતું કરીને તૈયાર થઈને જો અત્યારે 9:45 થયા જઈ માંડ ઉઠ્યા છે અને 9 વાગ્યાનું મુહૂર્ત હતું. બહુ મોડું થઈ ગયું, અમારે પહોંચશું ત્યારે 10:15 થઈ જશે મને એવું લાગે છે. હવે નીકળવું છે અને મારું આજે અમારું પેણું કાપડું, અમારું આહિરાણી લુક કરવાનું હતું. બધા પેણું કાપડું પહેરવાના હતા તો મેં પણ પહેર્યું છે. કેવું લાગે કેવું નહીં કોમેન્ટ કરજો. અને સારું, ચાલો નીકળીને પછી વ્લોગ સ્ટાર્ટ કરીશ. મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે અને હું ને જયદીપભાઈ બે ફોટા પાડીએ અત્યારે ઘેરના. બહુ મજા આવે ફોટો જો લાગે મસ્ત એટલે ફોટો પણ પાડવાની બહુ મજા આવે. Thank you.
મંડપ બંધાય છે, આખવા થઈ જાય પછી બતાવીશ તમને લોકો. બહુ મસ્ત ડેકોરેશન કરેલું છે અને જો આવી રીતે છે. માંડવા પતી ગયા અને અમે થોડાક ફોટા પાડી લઈએ ને એમાં થોડાક વિડીયો ઉતારવા છે એ ઉતારી લઉં, પછી બીજું બધું કામ કરું. તો અમે બધી જઈએ છીએ ફોટા પાડવા. રીતના છે મંડપ સર્વિસ, ડેકોરેશન બહુ મસ્ત છે. ઓલી બે તૈયાર થવામાં જશે. કેના કે ચાહ રહે હૈ ભાઈ આપ? જો સ્ટેજ એ ઓલી સાઈડ છે અને આવી રીતના છે એન્ટ્રી. જો હવે આવી રીતના છે સ્ટેજ ને બધું, પછી સાંજે બતાવીશ. સાંજે બહુ મસ્ત લુક આવશે. અમારે નરેશભાઈ આ રહે હે. ઓલા ગિરીશભાઈ એ જો બધું સંભાળે છે મંડપ સર્વિસ નું. આવી રીતના સ્ટેજ છે, સાંજે લુક સારો આવશે. કા બધું અત્યારે લાઇટિંગ વામાં મસ્ત ઉતારીશ. તો અહીંયા બધા ફોટો શૂટ કરે છે. બધા તૈયાર થઈ થઈને પવન ના ઉભા થઈ ગયા છે ફોટા પાડવા માટે. આ લખમણ માસા જો ફોટા પાડી પાડીને અમને મોકલશે બધી ડિટેલ્સ જરૂર મોકલે ફોટા પાડી પાડી. ઓહો જો બેન ભાઈ ભાઈ ને બેનો જો ફોટા પાડે મસ્ત મસ્ત. કેટલા કેમેરામેન ઉભા જોતા તમારા અને અમારા સંગીતા ભાભી આવે છે. હસબન્ડ જો વાઈફ ના ફોટા પાડે છે. માસા મારા માસી ના ફોટા પાડે ને માસી ચાલી ન જાય. ફાઇનલી અમે લોકોએ કેટલા બધા ફોટા પાડ્યા. 100% હું ચાર્જ કરીને આવી હતી, એમાંથી 32% રહ્યું. એટલા ફોટા પાડી લીધા. જઈના ફોનમાંય ઘણા ફોટા પાડ્યા. હવે બહુ જ ભૂખ લાગી છે એટલે હવે ઘરે જઈએ. ફોટા પાડીને ધરું કર્યો છે. બહુ જ પ્લીઝ બહુ મસ્ત મસ્ત આવશે. બધા જોજો. અમુક શૂટ કર્યા આવડા એવા. બાકી તો હવે ભૂખ લાગી, ઘરે જઈને જમી લઈએ પહેલાં. તો આજે અમારો નાનકડો ભાઈ, નામ શું છે ભાઈ? રિચિ. રિચિ ભાઈ છે. હું કેટલા માં ભણતી જ નથી. કેજીમાં ભણું, આસોટા ગામ નો છું. ચાવડા ચાવડા મારો ભાઈ થાય ને.
મમ્મી જો મસ્ત સાડી માં આવી ગઈ છે. ક્યાં વાયડો આવી આવતો ભાઈ? એ વાયડા પાછા તૈયાર થઈને પીઠી માં દાંડિયા રાસ માં જાશું. દાંડિયા રાસ માં એને મારા મામા એની લોકો અલવીરા મીર ગાયકી છે, એ બહુ મસ્ત ગાય છે અલવીરા મીર. તો આ બ્લોગ હું માંડવાનો અહીંયા જ પૂરો કરું છું, પછી આગળ પીઠીનો ને દાંડિયા રાસનો વ્લોગ આવશે. તો બધા જરૂર જોજો, બહુ મસ્ત વ્લોગ આવવાનો છે, તો બધા જોજો. સારું, તો ચાલો આ વ્લોગ પૂરો કરું છું. જેને અમારો વ્લોગ ગમ્યો હોય તે લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં ન્યૂ હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો. સારું, તો ચાલો બાય બાય.